वरिष्ठ नागरिक मंडल छायड़ो द्वारा साहित्य लेखक एवं शिक्षिका का सम्मान किया गया। पारड़ी के उद्वाड़ा RS सीनियर सिटीजन मंडल छायड़ो द्वारा सम्मान समारोह का रविवार को आयोजन किया गया। इस सम्मान समारोह में पारड़ी तालुका के तिघरा गांव के दीपक कुमार गुलाब भाई देसाई को सम्मान पत्र देकर शॉल ओढ़ाकर सम्मानित किया गया। इस तरह से उन्हें साहित्य क्षेत्र में 16वां पुरस्कार प्राप्त हुआ। इसके अलावा पारड़ी तालुका के खड़की प्राथमिक विद्यालय की शिक्षिका इलाबेन वसंतलाल पटेल, जिन्हें राज्य स्तर का श्रेष्ठ शिक्षक पुरस्कार मिला है, उनका भी छायड़ो ग्रुप द्वारा सम्मान पत्र देकर शॉल ओढ़ाकर सम्मान किया गया। छायड़ो ग्रुप के अध्यक्ष हसमुख भाई भगवान जी पटेल, उपाध्यक्ष हर्षद भाई एम देसाई, किशोर भाई गांधी, सचिव गिरीश भाई देसाई द्वारा सम्मान किया गया। इस अवसर पर उपहार स्वरूप चांदी का सिक्का दिया गया। इस अवसर पर दीपक कुमार देसाई ने अपने लिखित कविता छायड़ो शीर्षक नामक कविता पढ़कर सुनाई और उन्हें अर्पित की। यह कविता दीपक कुमार देसाई की आगामी पुस्तक यादों के गुब्बारे में प्रकाशित होगी। दीपक कुमार देसाई ने कहा कि यह सम्मान मेरे लिए बहुत विशेष है, क्योंकि मुंबई महाराष्ट्र में बहुत सम्मान मिला, लेकिन वतन में अपने लोगों द्वारा जब सम्मान होता है तब बहुत आनंद और गौरव की भावना होती है। साथ ही शिक्षिका इलाबेन पटेल का राज्य के CM भूपेंद्र पटेल और RSS द्वारा हाल ही में सम्मान किया गया, उन्होंने भी प्रशंसा के विचार व्यक्त किए। इस समारोह में अशोक भाई राठौड़, वसंत भाई, दिनेश भाई देसाई आदि सीनियर सिटीजन उपस्थित रहे। इस अवसर पर हसमुख भाई पटेल, उपाध्यक्ष हर्षद भाई देसाई, सचिव गिरीश भाई देसाई, किशोर भाई गांधी और छायड़ो ग्रुप के सदस्यों ने साहित्य लेखक दीपक कुमार देसाई और शिक्षिका इलाबेन पटेल का आभार व्यक्त किया। આપણે જોઈએ એક મિનિટ આજે ઉદવાડા સિનિયર સિટીઝન છાયડો સંસ્થા દ્વારા મારું તેમજ ઇલાબેન પટેલ તેમને રાજ્ય સરકારનો પુરસ્કાર મળ્યો છે, એ માટે અમારા બંનેનું સન્માન સમારંભ આજે રાખવામાં આવ્યો છે અને એ સન્માન સમારંભના પ્રમુખ વસુભાઈ હસમુખભાઈ ભગવાનજી, ઉપપ્રમુખ હર્ષદભાઈ દેસાઈ, સેક્રેટરી ગિરીશભાઈ દેસાઈ અને બાકીના તમામ હોદ્દેદારો કાર્યકરો દ્વારા મને સાદર આમંત્રણ મળ્યું છે કે તમારું સન્માન કરવામાં આવશે અને કિશોરભાઈ ગાંધી કે જેઓ પણ આગળ પડતા આગેવાન છે તેઓ તેમનો પણ સંદેશ આવ્યો હતો અને તેમણે જ મારું નામ સૂચવ્યું છે, તો આજે મારું આ સન્માન થયા છે। આ સન્માન માટે હું ઉદવાડા સિટીઝન મંડળ છાયડો સંસ્થા તેમજ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ દેસાઈ, સેક્રેટરી શ્રી ગિરીશભાઈ દેસાઈ, શ્રી કિશોરભાઈ ગાંધી વગેરે તમામ હોદ્દેદારો, તમામ સમાજસભ્યો તેમજ આમંત્રિત મહેમાનો આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું। આ સન્માન મને સાહિત્ય માટેના જે સન્માન મળ્યું છે, એવોર્ડો મળ્યા છે, એને ધ્યાનમાં રાખીને આ મારું સન્માન કરવામાં આવ્યું છે। ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ ઉદવાડા તરફથી અમારે લગભગ
દર વર્ષે મહિનામાં એકવાર બધા ભેગા થયા છે, જેને વિશિષ્ટ કામગીરી કરી હોય એમનું અમે સન્માન કરીએ છીએ. આજે અમે બે મહાનુભાવોનું સન્માન કરી રહ્યા છીએ. એમ એક છે આપણા ગુજરાતીના જેને ખાણ કહેવાય એવા દીપકભાઈ દેસાઈ, જેઓ ટીગરાના વતની છે, એમનું સન્માન કરી રહ્યા છે. અને બીજા છે ઇલાબેન વસંતભાઈ પટેલ, જેઓ એક શિક્ષિકા છે અને એમણે ઘણા બધા લોક ઉપયોગી, સમાજ ઉપયોગી, શૈક્ષણિક ઉપયોગી એવા ઘણા બધા કામો કર્યા છે. એટલે એવો સન્માન અધિકાર છે, એટલે એમનું અમે આજે સન્માન કરી રહ્યા છીએ. આજે બે સન્માનિત છે અમારા મંડળના કન્વીનર શ્રી કિશોરભાઈ ગાંધી છે, મંત્રી તરીકે હું છું, ઉપપ્રમુખ તરીકે અમારા દિનેશભાઈ દેસાઈ, હર્ષદભાઈ દેસાઈ, ત્યાર પછી ખજાનગી તરીકે શ્રી વસંતભાઈ જોશી અને સહખજાનગી તરીકે શ્રી જોટુભાઈ પાંચાલ અને તમામ મુદ્દેદારો હાજર રહ્યા છે અને લગભગ 110 જેટલા અમારા સભ્યો પણ હાજર છે અને તેમના માટે સાંજે સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગિરીશભાઈ કે દેસાઈ, મંત્રી ઉદવાડા નાયન મંડળ, ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ, દસવાડા નાયન મંડળ.